नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूल ना ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत छे। धोरण त्रण विषय छे हिंदी प्रवेशिका, जेमा आपणे पाठ नंबर 8 अनुलेखन तेना विषय नो अभ्यास करशुं। तो बधा विद्यार्थीओ पोतानी हिंदी नुं पुस्तक, पेन्सिल, इरेजर बधी वस्तु साथे राखशुं। आगळना विडियो में आपणे पेज नंबर 22 સુધીનો અભ્યાસ કરેલો, તો આજે આપણે પેજ નંબર 23 થી અભ્યાસ કરશું। ચાલો તો બધા પેજ નંબર 23 ખોલશે। ચાલો નીકળી ગયા બધાને પેજ નંબર 23। ચાલો હવે એમાં જો આપણે છેલ્લે શું કરેલું હતું, તો કે અહીંયા જોઈ અને સારા અક્ષરે વાક્ય લખેલા હતા, તો અહીંયા પણ આપણે એ જ રીતે જે વાક્ય આપેલા છે એ જ વાક્ય જોઈ અને સારા અક્ષરે બાજુમાં લખવાના છે, બરોબર? ચાલો હું જે રીતે લખાવું તે રીતે તમારે સાથે લખતું જવાનું છે। પહેલું વાક્ય જો, નૈયા પાણી મેં તૈરતી હે। શું કીધું? નૈયા પાણી મેં તૈરતી હે, એ જ શબ્દ આપણે અહીંયા લખી અને વાક્ય પૂરું કરશું। બે શબ્દની વચ્ચે જગ્યા રાખવાની। આ રીતે આપણે લખવાનું છે, બરોબર? ચલો હવે જુઓ પ્રશ્ન 13મો। શું કીધું છે? મેં એનક પહેનતા હું। મેં એટલે કે હું, એનક એટલે કે ચશ્મા, પહેનતા એટલે પહેરું છું, હું ચશ્મા પહેરું છું, એનક શબ્દ આપણે આગળ પણ આવી ગયો હતો, બરોબર? ચાલો તે જ આપણે બાજુમાં લખશું। આ રીતે તમારે પણ તેમાં લખવાનું છે। ચલો તેના પછી 14 નંબરનું વાક્ય જોવો, શું છે? મોહન ટોકરી ઉઠાવ, બરોબર? આ રીતે આપણે ત્યાં સામે લખવાનું છે। તેના પછીનો 14 નંબરનું જોયું, હવે 15 નંબરનું જોશું। કૌવા ઉડ ગયા, કૌવા એટલે કે કાગડો, કાગડો ઉડી ગયો। ચાલો તો તે આપણે ત્યાં લખશું। તેના પછી જો 16 નંબરનું વાક્ય, શું આપેલું છે? મૌલિક ઔષધિ લાયા, ઔષધિ એટલે શું થાય? દવા, મૌલિક દવા લાવ્યો, બરોબર? એમાં જે કાંઈ કાનો માતર કે રસ્વાઈ દીર્ઘાય હોય એ જ રીતે આપણે લખવાનું છે, એટલે લખવામાં ઉતાવળ કરવાની નહીં। ચલો તેના પછી 17 નંબરનું વાક્ય જોવો, જો શું આપેલું છે? ગંગા પતંગ ઉડાતી હે। ગંગા શું છે? એક છોકરીનું નામ છે, એ શું કરે છે? પતંગ ઉડાડે છે, બરોબર? ચાલો તે જ આપણે ત્યાં લખવાનું છે।
ऊपर शिरो रेखा करवानी भूलवानी नहीं। चलो हवे जोशु 18 नंबर नु वाक्य शू छे जो जई। ऋतु बदलती है એટલે કે ઋતુ બદલાય છે, તો યાદ છે ને આપણે કઈ કઈ ઋતુ છે, કયો જોઈ તો કે ત્રણ ઋતુ છે, કઈ શિયાળો ઉનાળો અને ચોમાસું છે ને ત્રણ ઋતુ। તો એમાં શું થાય શિયાળામાં, તો કે શિયાળામાં ઠંડી લાગે, પછી ઉનાળામાં શું થાય તો કે ગરમી લાગે, અને ચોમાસું તો ચોમાસામાં શું થાય તો કે વરસાદ આવે, બરોબર। ચાલો એ જ વાક્ય આપણે સામે લખશું। ચલો બરોબર, તેના પછીનું વાક્ય જો જોઈ 19 નંબરનું શું આપેલું છે। વૃક્ષ ફળ દેતા હે, ફળ એટલે કે ફળ અને વૃક્ષ એટલે કે વૃક્ષ, વૃક્ષ ફળ આપે છે, બરોબર। ચાલો તે જ વાક્ય આપણે લખશું। ચાલો લખો જોઈ। વૃક્ષ ફળ દેતા હે, બરોબર। તેના પછી જો 20 નંબર નું વાક્ય શું આપેલું છે। ચાંદ રાત કો નીકળતા હે, ચાંદ એટલે કે ચંદ્ર, નીકળતા એટલે કે નીકળે છે, ચાંદ રાતે નીકળે છે, બરોબર। ચાલો તે જ આપણે હિન્દીમાં છે એ જોઈને લખશું। બરોબર, તો અહીંયા આપણને 1 થી 20 વાક્ય આપેલા હતા જેનું આપણે અનુલેખન કરવાનું હતું। તો આગળના વિડીયોમાં આપણે 11 સુધીનો અભ્યાસ કર્યો અને અત્યારે આપણે 12 નંબરના વાક્યથી 20 નંબર સુધીના વાક્ય જોઈ અને સામે સારા અક્ષરે લખવાના છે। હવે નીચે જુઓ જોઈ પ્રશ્ન નંબર 4, શું સૂચના આપેલી છે વાંચો જોઈ બધા। હિન્દી વાક્ય ઓર ઉસકા ગુજરાતી અનુવાદ પઢો ઓર લિખો, એનો મતલબ શું કે હિન્દી વાક્ય અને તેનું ગુજરાતી ભાષાંતર વાંચો અને લખો। આપણે અહીંયા ઉપર શું જોયું હતું તો કે હિન્દીના જ વાક્ય જોયા હતા, બરોબર। અહીંયા નીચે આપણને હિન્દીનું વાક્ય આપેલું છે અને એનું ગુજરાતી પણ આપેલું છે, તો એ બંને આપણે વાંચવાના છે અને સામે આપેલી લાઈનમાં સારા અક્ષરે લખવાનું છે। ચાલો તો પહેલું છે વાક્ય શું છે। મેં સતીશ હું, એનો મતલબ શું થાય, હું સતીશ છું। તમારે તમારો પરિચય આપો તો એમ કહો ને કે હું સીમા છું કે હું મોહન છું, તો અહીંયા એ હિન્દીમાં કહે છે કે મેં સતીશ હું એટલે કે હું સતીશ છું। ચલો તમે તમારો પરિચય કેવી રીતે આપશો હિન્દીમાં, કયો જોઈ કે તમારું નામ માનો કે મોહન છે તો શું કહેશો, મેં મોહન હું અથવા મેં સીમા હું, આ રીતે આપણે હિન્દીમાં કહી શકીએ। ચાલો તો જે રીતે આપેલું છે તે જ રીતે આપણે સામે લખવાનું છે। તો પહેલું વાક્ય શું આપેલું છે, મેં એટલે કે હું, પછી નામ છે સતીશ એટલે કે સતીશ, અને હું એટલે કે છું। હવે નીચેનું ગુજરાતી આપણને આપેલું છે ભાષાંતર, હું સતીશ છું, તો ત્યાં આપણે જોઈને લખશું।
बराबर। चलो बीजू वाक्य जो शु आप तुम दीपाली हो। हवे आपणे आपणा कोई मित्र विषय केवुं छे तो एने शुं कही के आपणे गुजरातीमां शुं कही के ते मोहन छे, ते गीता छे, पण एने हिंदीमां केवुं छे तो शुं कहेशुं के तुम दीपाली हो। बराबर, एटले के तू दीपाली छो। हवे तमारा मित्रनुं नाम होय सोहम तो तमे शुं कहो तुम सोहम हो, એટલે કે તું સોહમ છે। સમજાણું, આ રીતે તમે પ્રવૃત્તિ તમારા મિત્ર સાથે કરી શકો કે હિન્દીમાં આપણે કહેવાનું કે આપણું નામ શું છે, આપણા મિત્રનું નામ શું છે, આપણે શું કામ કરીએ છીએ। બરોબર, ચાલો તો એ વાક્ય આપણે લખશું કે તું દીપાલી હો। બરોબર, ચલો હવે એનું ગુજરાતી જો, તું દીપાલી છે। તું એટલે કે તું, ચલો હવે ત્રીજા નંબરનું વાક્ય જો શું આપેલું છે। મેં વિદ્યાર્થી હું। હવે અહીંયા કીધું કે પેલા તો પરિચય આપો કે હું સતીશ છું, તું ને તું દીપાલી છે। હવે અહીંયા શું કીધું ત્રીજા નંબરમાં કે મેં વિદ્યાર્થી હું, હું કોણ છું તો કે હું વિદ્યાર્થી છું, હું અભ્યાસ કરું છું એટલે કે હું વિદ્યાર્થી છું। બરોબર, ચાલો તે જ વાક્ય આપણે લખશું, પેલા ગુજરાતી છે તે જ રીતે હિન્દી અને ગુજરાતી લખશું। મેં એટલે કે હું, વિદ્યાર્થી એટલે કે વિદ્યાર્થી, હું એટલે કે છું, હું વિદ્યાર્થી છું। બરોબર, ચાલો તેના પછીનું વાક્ય જો ચોથા નંબરનું શું છે। યહ લડકા હે, તો એનો મતલબ શું થાય કે આ છોકરો છે। બરોબર, કોઈને આપણે જતા હોય અને કેવું હોય તો કે રીતે કહી શકીએ કે યહ લડકા હે, એટલે કે આ છોકરો છે। યહ એટલે શું થાય આ, લડકા એટલે છોકરો। અને હે એટલે કે છે, આ છોકરો છે। પછી જોવો જોઈ પાંચમા નંબરનું વાક્ય, યહ વહ લડકી હે। અહીંયા યહ એટલું એનું શું થયું આ, અહીંયા વહ તો વહનું શું થશે તે। બરોબર, આ જે આગળના જે શબ્દ છે તે તમારે ખાસ યાદ રાખવાના છે કે એનું ગુજરાતી શું થશે। જો અહીંયા મેં હતું, મેં એટલે કે હું થયું, પછી અહીંયા તું હતું, તું એટલે કે તે તું થયું, પછી મેં એટલે કે હું, યહ એટલે કે આ, અને અહીંયા છે વહ તો વહ એટલે શું થશે તે। યાદ રહ્યું, કેટલા યાદ રાખવાના શબ્દ, મેં એટલે કે હું, તું એટલે કે તું, યહ એટલે કે આ, અને વહ એટલે તે। વહ લડકી હે, લડકી એટલે કે છોકરી, તે છોકરી છે। બરોબર, અને પહેલામાં શું હતું કે યહ લડકા હે એટલે કે આ છોકરો છે, અને અહીંયા આપણને આપેલું છે કે વહ લડકી હે એટલે કે તે છોકરી છે। ચાલો તે જ વાક્ય આપણે સામે લખશું, વહ એટલે કે તે, લડકી એટલે કે છોકરી, અને છે એટલે કે છે।
बराबर। तो आ रीते आपणे पाठ नंबर 8 अने पेज नंबर 23 तेमा आपणे वाक्य ने जोई जोई अने सारा अक्षरे लखवाना छे अने नीचे आपणे आपेला हता वाक्य अने एनु भाषांतर, तो ए ज रीते आपणे सामे सारा अक्षरे लखवानुं छे। चलो तो एक वक्त आपणे जे ऊपरना वाक्य लख्या एनुं वाचन करी। शुं हतुं जो जोई वाक्य? नैया पानी में तैरती है, मैं ऐनक पहनता हूँ, मोहन टोकरी उठाओ, कौवा उड़ गया, मौलिक औषधि लाया, गंगा पतंग उड़ाती है, ऋतु बदलती है, वृक्ष फल देता है, चांद रात को निकलता है। बराबर। आज रीते तमारे वीडियो जोई सारा अक्षरे लखी અને એનું વાંચન કરવાનું છે। તો હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 24 પર આપેલા વાક્યનો અભ્યાસ કરશું। ધન્યવાદ।